ધોરણ સાત ગણિત પૂર્ણાંક સંખ્યાઓ સ્વાધ્યાય 1.2 એમાં પહેલો પ્રશ્ન છે પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખો જેનો એ સરવાળો માઇનસ 7 હોય. હવે પહેલા પ્રશ્ન એનો જવાબ આપણે દઈએ, એનો જવાબ સરવાળો માઇનસ 7 હોય તો બે માઇનસ સંખ્યાઓનો સરવાળો કરશો ને એટલે એ જવાબ માઇનસ માં જ આવે. એટલે ધારો કે માઇનસ 6 માઇનસ 1 આનો સરવાળો તમે કરો બે માઇનસ સંખ્યાઓનો, એનો સરવાળો માઇનસ 7 જ મળશે. બીજું માઇનસ 4 વત્તા માઇનસ 3 એટલે આ પ્લસ માઇનસ માઇનસ થઈ ગઈ, એટલે માઇનસ 4 માઇનસ 3 માઇનસ 7 મળે. બી જવાબ બી, તફાવત માઇનસ 10 હોય, તફાવત એટલે બાદબાકી, તો એવી સંખ્યા લઈ લેવી માઇનસ 20 માઇનસ માઇનસ 10. એટલે એવી સંખ્યા લેવાની કે જે બે માઇનસ હોય અને એની વચ્ચેનો તફાવત 10 હોય, એટલે 20 ને અહીંયા 10 છે, અહીંયા 30 લીધા હોય તો 20 લેવાનું, એટલે આ જવાબ મળે. માઇનસ 20 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, નિયમ આપણે ગ્યાસવાદીમાં જોયા હતા. પ્લસ 10, એક માઇનસ છે એક પ્લસ, એટલે બાદબાકી કરો, 20માંથી 10 જાય તો 10, પણ મોટાની નિશાની મૂકવાની, 20 મોટા છે એની નિશાની માઇનસ. આ રીતે અહીં 30 લ્યો માઇનસ 30, અહીં માઇનસ 20 લ્યો તો પણ જવાબ મળશે. સી સરવાળો શૂન્ય હોય, બે વિરોધી સંખ્યા કોઈ પણ લઈ લ્યો તમે તો એનો સરવાળો શૂન્ય મળે. દાખલા તરીકે માઇનસ 10 પ્લસ 10 એનો શૂન્ય મળશે, માઇનસ 15 પ્લસ 15 બરાબર શૂન્ય મળશે. આ રીતે કોઈ પણ સંખ્યા તમે બે વિરોધી લઈ લેજો તો એનો સરવાળો છે એ શૂન્ય મળશે. આ પહેલો પ્રશ્ન. હવે બીજો પ્રશ્ન છે, તફાવત 8 હોય એવી ઋણ પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખવાની છે. બીજો પ્રશ્ન છે એ જેનો તફાવત 8 હોય એવા ઋણ પૂર્ણાંકની જોડી લખો. બી જેનો સરવાળો માઇનસ 5 હોય એવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક લખો. સી જેનો તફાવત ઋણ 3 હોય એવા ઋણ પૂર્ણાંક પૂર્ણાંકોની ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક લખો. તો પેલું છે એમાં તફાવત 8 હોય એવા બે ની વચ્ચે
आठ नो तफावत बे संख्या एवी लियो माइनस संख्या। दाखला तरीके आपणे आ लई माइनस बे माइनस माइनस दस, आ तफावत केटलो थयो आठ नो जो फेर छे, दस ने बे आठ एवी बे संख्या लई लेवानी, बे माइनस लेवानी अने तफावत एटले बादबाकी लई लेवानी। हवे आ माइनस माइनस प्लस थई जशे, माइनस बे वत्ता आठ, एक माइनस छे एक प्लस छे एटले हमेशा बादबाकी करवानी, पण निशानी मोटा नहीं मूकवानी। आठ मांथी बे जाय तो सॉरी अहीं दस छे, दस 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 मांथी बे जाय तो आठ, निशानी मोटा नहीं दस मोटा जाय, एटले आ एक जोड़ी थई। बीजी जोड़ी तमे कोई पण लई शको, बीजी जोड़ी माइनस त्रण लई लियो, माइनस माइनस अग्यार लई लियो, माइनस माइनस प्लस थशे, माइनस त्रण वत्ता अग्यार, अग्यार माथी एक माइनस एक प्लस, अग्यार माथी त्रण जाय तो आठ, निशानी मोटा नहीं अग्यार मोटा, निशानी धन छे એટલે ધન પ્લસ મૂકી। આવી કોઈ પણ તમે જોડી લઈ શકો। હવે બીજો છે જેનો સરવાળો, સરવાળો બે સંખ્યા એવી લ્યો કે એનો સરવાળો માઇનસ પાંચ આવવો જોઈએ, એવી એક ઋણ પૂર્ણાંક સંખ્યા લખવાની, એક ધન પૂર્ણાંક લખવાની। એટલે જ્યારે સરવાળો કરો ને ત્યારે એટલું યાદ રાખવાનું કે જવાબ તમારે માઇનસ લાવવો છે, એટલે મોટી સંખ્યા હંમેશા માઇનસ લેવી। એટલે ધારો કે અહીંયા માઇનસ નવ વત્તા ચાર, આ સરવાળો કરવાનો છે। જો જેનો સરવાળો માઇનસ પાંચ હોય એટલે આ સરવાળો કર્યો, જવાબ માઇનસમાં જોઈએ છે એટલે મોટી સંખ્યા છે એ માઇનસ હોવી જોઈએ। દાખલા તરીકે અહીંયા માઇનસ નવ એ ઋણ છે માઇનસ, અને આ ચાર છે એ પ્લસ છે, એટલે એક માઇનસ છે એક પ્લસ છે, તો આ નવમાંથી ચાર બાદ કરવાના એટલે પાંચ મળશે, નિશાની મોટાની, નવ મોટા એની માઇનસ નિશાની, એટલે માઇનસ નિશાની આને લાગુ પડે। આ રીતે તમે બીજી સંખ્યા લઈ શકો કોઈ પણ, માઇનસ સાત વત્તા બે, જો અહીંયા ટૂંકમાં પાંચનો તફાવત મળશે આપણને, આ માઇનસ સાત છે બે પ્લસ છે એટલે સાતમાંથી બે જાય તો પાંચ, નિશાની મોટાની માઇનસ પાંચ। જેનો તફાવત માઇનસ ત્રણ હોય એવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક લખો। હવે આપણે ઋણ પૂર્ણાંકને ધન પૂર્ણાંક લખવાના છે, તફાવત માઇનસ ત્રણ મળવો જોઈએ, માઇનસ એક લીયો, આ માઇનસ એક છે એ ઋણ પૂર્ણાંક, બે છે ધન પૂર્ણાંક, માઇનસ માઇનસ પ્લસ થશે, બેનો સરવાળો બે ને એક ત્રણ, પણ બે માઇનસ છે એટલે જવાબ માઇનસમાં મળશે, આ રીતે માઇનસ ત્રણ આપણને જવાબ મળે છે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, ક્વિઝના ત્રણ ક્રમિક રાઉન્ડ પછી ટીમ એના ગુણ, ટીમ એના ગુણ ક્યાં ક્યાં છે, માઇનસ ચાલીસ, દસ અને શૂન્ય છે, અને ટીમ બીના ગુણ દસ શૂન્ય અને માઇનસ ચાલીસ છે, તો કઈ ટીમના ગુણ વધુ છે? શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય છે? તો પેલા સરવાળો કરશે કરવો પડે એના કુલ ગુણ, માઇનસ ચાલીસ વત્તા દસ વત્તા શૂન્ય, બીના કુલ ગુણ
दस वत्ता शून्य वत्ता माइनस चालीस, तो आ शून्य छे ए सरवाळामां उमेरशो तो कई फेर नहीं पड़े, बात करशो तो कई फेर पड़शे नहीं। माइनस चालीस आ माइनस छे, आ दस प्लस छे एटले चालीस माथी दस छे तो तीस, निशानी मोटा नहीं एटले माइनस मोटा छे चालीस एनी निशानी मूकी दीजिए, माइनस तीस जवाब मेळ्यो। पछी अहींया पण एज संख्या छे, खाली क्रम बदलायो छे, दस आगळ लीधा छे, शून्य वच्चे लीधुं छे, चालीस छे ए छेड़े जतुं रह्युं छे, तो अहींया पण आ शून्य नो थी कई फेर पड़शे नहीं। गुणाकार में शून्य हो तो फेर पड़े ने, भागाकार में शून्य हो तो फेर पड़े। हवे माइनस चालीस छे एमांथी आ दस बाद थाय एटले माइनस तीस, भले अहीं सरवाळो रह्यो पण माइनस एक छे एटले बादबाकी थशे, तो बे जग्याए माइनस चार माइनस तीस जवाब आव्यो। तो एना उपरथी आपणे कही शकीए कि हाँ, पूर्णक संख्याओने कोई पण क्रम में उमेरी शकाय। जो अहीं क्रम बदली गयो तो जवाब में कई फेर पड़ो नहीं। पछी चौथो प्रश्न छे, नीचे आपेल विधानोने साचा बनावा माटे खाली जग्या पूरो। एमां पहेलो प्रश्न छे माइनस पांच वत्ता माइनस आठ बराबर माइनस आठ वत्ता खाली जग्या। आ क्रमनो नियम छे के सरवाळो गमे ए क्रममां करवामां आवे तो जवाब एक ज मळे। तो अहीं माइनस पांच वत्ता माइनस आठ हता तो माइनस आठ आगळ आवी गया, तो अहींया शुं आवशे माइनस पांच। बीजुं माइनस त्रेपन प्लस खाली जग्या बराबर माइनस त्रेपन, एवी कई संख्या छे के जे कोई पण संख्या में उमेरो तो एने ही संख्या मळे। हाँ शून्य एटला माटे ने शून्य आवशे। त्रीजू सत्तर वत्ता खाली जग्या बराबर शून्य, आपणने खबर छे के बे विरोधी संख्या छे एनो सरवाळो शून्य आवे, એટલે અહીંયા સત્તર લખ્યા તો અહીંયા માઇનસ સત્તર। ચોથો પ્રશ્ન, તેર વત્તા માઇનસ બાર વત્તા ખાલી જગ્યા बराबर तेर वत्ता माइनस बार वत्ता माइनस सात। हवे जो आ जूथनो नियम छे के कोई पण बे संख्याना जूथ बनावो अने एनो जे परिणाम आवे ए त्रीजी संख्या साथे परिणाम सरवाळो करो तो जवाब एक सरखो ज आवे छे। अहींया कई कई संख्या छे आपणी पासे, तेर छे बार छे माइनस सात छे, तो अहीं तेर अहीं बार अने सात नो जूथ बनाव्यो माइनस बार ने माइनस सात ने, अहीं तेर छे माइनस बार छे, तो हवे कई संख्या खूटे छे माइनस सात, एटले अहीं जवाब में शुं आवशे माइनस सात। पांचमी खाली जग्या छे माइनस चार वत्ता पंदर वत्ता माइनस त्रण बराबर माइनस चार वत्ता पंदर वत्ता खाली जग्या, तो अहीं पण जूथनो नियम छे ए ज रीते बे संख्यानुं जूथ बनाव्युं छे। तो अहीं माइनस चार वत्ता पंदर आ बे संख्या आपी छे, कई संख्या नथी माइनस त्रण नथी, એટલે જવાબમાં શું આવશે માઇનસ ત્રણ, બરોબર। આ રીતે તમે ઘરે રહીને શીખતા રહો।